नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने जे समरस छात्रालयों से जे गुजरात राज्य हस्तकना से, तो ते छात्रालयों में प्रवेश मेळवा माटेनी माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस कर देवा विनंती, जेथी करी अपनी चैनल ना वीडियो नुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। અને તે ઉપરાંત જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોડાવા માંગતા હોય તો ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો એટલે ટ્રિક ગુજરાતીની જે સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણેની ચેનલ તમને જોવા મળશે, જેમાં પણ તમે જોઈન થઈ શકો છો। તો ત્યાં પણ આપણે આ વિડીયોનું અપડેટ મૂકતા હોઈએ છીએ। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જે રાજ્ય સરકાર હસ્તકના સમરસ છાત્રાલયો છે તેમાં પ્રવેશ મેળવવા માટેની જાહેરાત આવી છે। તો તેનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે। તો આ ફોર્મ ક્યાં અને કઈ તારીખ સુધી ભરી શકાશે તે અન્વયે સંપૂર્ણ માહિતી મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી ફોર્મ ભરવા અંગેની તથા તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો આપણે હવે જાહેરાત જોઈએ। તો મિત્રો, અહીંયા તમે જાહેરાત જોઈ શકો છો કે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી, બ્લોક નંબર 4, પહેલો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર। સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની જાહેરાત। તો મિત્રો, આ પ્રવેશ અંગેની જાહેરાત જે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી છે તેમના દ્વારા આપવામાં આવી છે। તો આપણી સામે આ ન્યૂઝ પેપરનું કટિંગ છે, તો તેમાં આપણે વિગતો જોતા જઈએ કે કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર અને પાટણ શહેરોમાં આવેલી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી samras.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 10/3/2021 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, જે રાજ્ય સરકાર હસ્તકના અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર અને પાટણ શહેરોમાં જે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો આવેલી છે તેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી જે samras.gujarat.gov.inની વેબસાઇટ પર 10/3/2021 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એટલે કે આ પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/3/2021 છે। ત્યાર પછી આગળ માહિતી જોઈએ તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ 12માં 50% કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। તો જે વિદ્યાર્થી મિત્રો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવવા માગતા હોય તેઓને ધોરણ 12માં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને જે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેવા જ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ આ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે અને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જણાવેલ છે કે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ છે તે ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। એટલે કે આ અંગેની જે પ્રોવિઝનલ મેરિટ યાદી કે અન્ય કોઈ પણ સૂચના હશે તે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી કરી અને તમામ છાત્રોએ સમયાંતરે આ વેબસાઇટની મુલાકાત લેતી રહેવાની રહેશે।
ત્યાર પછી આગળ છે કે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સ્થાન પામેલા છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને આ અંગેની જાણ છે તે વિદ્યાર્થીઓને SMS અને ઈમેલ મારફત કરવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીની બહેનોનું પ્રોવિઝનલ મેરિટ યાદીમાં નામનો સમાવેશ થયેલ હશે તેઓએ પોતાના જે અસલ પ્રમાણપત્રો છે તેની ચકાસણી કરાવવાની રહેશે અને તે અંગે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓને SMS અને ઈમેલથી જાણ કરવામાં આવશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરેલ જે ટકાવારી છે અને માર્કશીટની ટકાવારી છે તે બંનેમાં જો ફેરફાર આવશે અથવા તો લાયકાતના પ્રમાણપત્રોમાં ફેરફાર હશે તો તેવા અરજદારોને પ્રવેશ રદ કરવામાં આવશે. જો તેઓને પ્રવેશ મળેલ હશે તો પણ તેઓનો પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ આગળ જણાવેલ છે કે અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં. સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. તો આ છાત્રાલયોમાં પ્રવેશ માટે જે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તથા સરકારશ્રી દ્વારા અન્ય જે કંઈ નિયમો છે તે નિયમોને આધારે જ આ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત વેબસાઇટ પર દર્શાવેલા છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ અંગેના જે કંઈ નિયમો છે તે આપણે ઉપર જોઈ તે પ્રમાણેની સમરસ છાત્રાલયની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, જેનો તમામ જે કંઈ છાત્રો છે કે અરજદારો છે તેઓએ અભ્યાસ કરી લેવાનો રહેશે. અને ગ્રામ્ય વિસ્તારના છાત્રો છે તે ઈગ્રામ મારફતે પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે. તો જે કોઈ છાત્રો, વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો તેઓ પોતાના ગ્રામ પંચાયતનું જે ઈગ્રામ છે તે ઈગ્રામ સેન્ટર પર જઈ અને પ્રવેશ માટેની અરજી કરી શકશે. તો આમ મિત્રો, જે કોઈ વિદ્યાર્થી, વિદ્યાર્થીની મિત્રો સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેઓ તારીખ 10 માર્ચ 2021 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.